नमस्कार दर्शक मित्रों, स्टेट न्यूज गुजरात में आपनु हार्दिक स्वागत है। बात करवामां आवे तो पुलिस साथे बुटलेगरनु सेटिंग करावता वकीलनो कॉल रेकॉर्डिंग ऑडियो वायरल थयो छे, जेमां एक वकील छे अने एक पुलिस छे ते वातो करी रह्या छे। तमाम घटना कॉल रेकॉर्डिंग में वायरल थई छे, आ ऑडियो खूब वायरल थई रह्यो छे। आ स्ट्रीट न्यूज़ गुजरात आनु स्पष्टता नहीं कर सकी कि आ ऑडियो क्यानो छे, परंतु आ गुजरातनो होई शके छे। गुजराती में बातचीत करी रह्या छे, परंतु हजु एक बात सामे आवी रही छे, जेमां के गुजरात ने नशा मुक्त बनावा माटे गुजरात सरकार केटलेक अभियानों चलावी रही छे। परंतु एक आवा लोको जे होता होय छे, जे बुटलेगरो साथे साठगांठ होय छे, तो जेने कारणे आपणुं गुजरात नशा मुक्त नथी बनतुं। तो तमाम घटना आपणे सांभळीशुं ऑडियो क्लिपना जरिए थी। एकदम कमलभाई एवं कीधु રજુને અને એના આખા ઘરના મહાસન અમે ઓળખો છો, એટલે મેં એને સાઈટ પર દિન મળી આવી, તમે ચિંતા ના કરો, એ હવે આવે નહીં, બરાબર? કમલભાઈ તને જાતે મળવા આવશે, અલગ છે પણ મેં કીધું નહીં, પછી મેં મારા પેલા જૂના વકીલ ને કરો એમ, પૈસા તું મેં આ લીધેલા ભાઈ પૈસા હું તું યાર 40-50 હજાર તો મારા 8 લાખ માં કપાસ થઈ જાય। હેલો હા ભાઈ, મેં કઈ ચેલા ચાલુ માણસ નહીં યાર, તારા પૈસા લઈને નાહી જામ એવો મારા સોરા ઉપર છે, મારા સોરા ભી હરી તારી ત્યાં ગંગવાય છે એમ, એટલે ના કશું ના થાય, નંબર આ નંબર આથી ફોન આવેલો નંબર મેં ભૂલું હોય, કોઈ નો નંબર છે? પીએસઆઈ ની બીજો કોઈ નહી ને, જો હલો 9 પછી 6 એક મિનિટ બરાબર 9 6 8 8 7 4 4 3 7 7 8 8 9 9 6 6 બરાબર, એ નંબર પછી પીએસઆઈ બોલું બોલ સોરી થી પટેલ સાહેબ, અને વ્યવહાર આવવાનો હતો, વ્યવહાર નહીં આવ્યો, કહીજો તારા પપ્પા એમ કેટલા કહે છે સોરા ગંગભાઈ છે એમ, એટલે મેં કેટલોક નાઈ નાઈ રમ યાર, નીચે મને તું પૈસા પાછા નીચે પૈસા પહોંચાડ એમ, નીચે કઈ મને તું કઈ બી રસ્તો કરે એમ, નીચે 3-4-5 હજાર રૂપિયા તું લઈ લે, પણ બાકીના તો મને નહીં ચાલ, ગરીબ મારે ને તું ના આવું કરાવ, મને કઈ નહીં। તો હા હું મેં ગમે મેં કીધું મારે પેલા વકીલ ને મેં નિયુક્ત કરવા એમ, કેજતભાઈ ને મારે મને પૈસા આજે નહીં હશે કઈ નહીં, કાલે હાલે નહીં હશે આવજે, નીચે પમદાડે આવજે, ને બે આ પેલા પીઓ સાહેબ નો ફોન મારે પેલા સોરા ઉપર જવા બાજી રહ્યો એમ, એટલે ગંગ તે સોરા ગંગવા બાજી રહ્યા, તો પીએ સાહેબ નો ફોન જાય કે પીએ સાહેબ બોલું છું નસવાડી થી, ને કોઈ બોલે એમ તક પટેલ સાહેબ એમ, તો આ નંબર મને પછી સોરો કે એમ તમે ગંગવા બાજી રહ્યો, પેલા પેલા અમને મોકલો સીધેભાઈ વકીલ ને મોકલો પૈસા દે, તો પહોંચી ગયા ભાઈ તું શાંતિ રાખ નહીં યાર, તું હું લેવ મગજ જંતુ કરા, મેં પોલીસ સ્ટેશન સાહેબ ને રાહ જઈને બેહી રહ્યો, તો પછી સાહેબ જોડે રેકોર્ડિંગ કરી મને વાત કરાવ, તને ગમે તે ગોલ ગોલ ફેરવશે, ના એ મને કીધું નહીં, પણ અમારે કાકા નો સોરો કઈ આપણો બાંધેલો વકીલ છે, તે તું આપણને વગર પૈસા કામ કરી દે, આગળ આપણે 50,000 રૂપિયા હલવાના છે, તે તું આગળ 50,000 રૂપિયા હલવાના છે, તે નહીં હલાતા ને તું કરવા, અને આટો ગંગવાઈ ગયો મને કે છે, એટલે મેં હા મેં ગંગવાઈ ગયો છે એમ, એટલે અને પૈસા પાછા પહોંચી નો ફોન આવે છે પેલા સોરા ના નંબર ઉપર, અને મેં કીધું મારો નંબર કોઈ હાલેલો તમને, મારો નંબર રાજુ હા ચાલુ રાખે તમે કહ્યું છે, હેલો હા હા કમલભાઈ બોલો, હા રજુભાઈ બોલો ને કમલભાઈ બોલ બોલ,
મેં કીધું મારે વ્યવહાર કરાવેલો તો કેવું એમ બીજો તો કાલે નહીં તો તો ઘરવાળા કેટલા ગાડી આવી કમલભાઈ ની હશે પકડવા એમ કેટલા કરીને ફોન કરતો એમ પૈસા લેલા મેં વ્યવહાર કરજો 40,000 રૂપિયા સોયાબ ના આપજો એમ કીધું તો વ્યવહાર તમારો થયો કે કેવું એમ પૂછલા વાત કેટલી છે મેં છે એટલો જ છે આપડે રેડી વાહન બાજુ જામબેન બાજુ તો કાલે આવે ને પેલા સોરામ ને કાલે છોડે શું કરે કાલે કાલે આવે ને મેં કાલે આવશે એમ કીધું તો વકીલે કાલે આવે ને હાલો એટલે મેં કીધું વ્યવહાર માં આપડે થીજરી શકે કેવું છે એમ આ પૈસા પહોંચ્યા કે નહીં એમ પૂછતો એમ નહીં તો પછી મને બીજું કરતા ફાવે એમ વાત કેટલી છે 40,000 ની વાત કેટલી એમ કે સાહેબ ને 40,000 ને પેલા સોરામ ને 16,000 કરીને 40,000 ને 8,000 રૂપિયા મેં એ સાહેબ ને આલેલા તારે સાહેબ નો વ્યવહાર કીધું તે તો સાહેબ ને પહોંચાડી દે એમ કે કઈ નઈ કમલભાઈ ને સાહેબ ને પહોંચાડી દે એમ કેટલા તમે 40,000 રૂપિયા વ્યવહાર ના આલા ને 8,000 રૂપિયા સોરામ ને 16,000 આલા તમને પહોંચ્યા કે નહીં પહોંચ્યા નહીં તો પછી વધે તમે મને મારો મોબાઈલ સ્વીચ ઓફ છે પણ તમે પછી મને ફોન કરો એમ જેવું હોય તેવું મને હાસું કઈ રીતે ખબર પડે એમની ત્યાં પૈસા નહીં પહોંચ્યા ને તમે ધરવા આવે તો પછી બધા મને એવું લાગે કે પૈસા આલ દીધા ને આયા આવતા એવું લાગે એમ તો પહોંચ્યા તો પહોંચ્યા અને નહીં પહોંચ્યા તો મને નહીં પહોંચ્યા કહું એમ તો બધા મને કઈ બીજું કરતા ફાવે મેં કીધું આમ પૈસા નું કઈ સેટિંગ કરતા ફાવે એમ હાલો હા કેવું પહોંચ્યું નહીં એમ કે છે કમલભાઈ એવું કે છે કે નહીં પહોંચ્યા એમ એવું કે છે કે કમલભાઈ પહોંચ્યું નહીં એમ કે છે પૈસા હેલો હા પૈસા આપી દીધા છે સાહેબ પહોંચી ગયા હેલો પણ સાહેબ ને છે ને હજુ ઓછા પડે છે એમ કે પણ એવું હોય તો એવું મને કોને કે સાહેબ ને આયેલા છે પણ ઓછા પડે છે એમ તો આપડે બીજું કઈ ચેક થાય એવું હોય તો કરતા મેં વાત કરી લઉં સાહેબ એટલે બીજા હજુ બીજા પૈસા સેટિંગ કરવા હજુ સેટ કરવા એમ મોગે છે ગ્રાન્ટ કરો તમારી જોડે કમલભાઈ ને હાલો છે હાલો કમલભાઈ ને હાલો મેં કીધું કમલ તો કમલ ને કહો ને ભાઈ વચ્ચે અમે ટિકિટ હેરિસ સાહેબ ને બેસાવું છે એમ હેલો કમલભાઈ કેવું છે મને તું તો આપણો મારે છે તો જરીક મને વાલની વાત કરલા એક મિનિટ ચાલુ રાખ વકીલ બોલો તમે આના જે કીધું તમે એને કરતો ને હે આના હું વાત કરી હતી વકીલે તમને વકીલે 40,000 ની વાત કરી હતી મને તો 40,000 ને પહોંચતા કરી દીધા હાલો હા જો મને 40,000 હા એ પણ મેં તારી આગળ બનાવ્યું હા કાગળ હા કાગળ સીધું સ્ટેપલર મારી સાહેબ ને કોઈ આવેલું પીએસઆઈ ને કઈ ગેસ્ટ હાઉસ કરું ને મને બોલાયો પેલા કઈ ને આવેલું પોલીસ સ્ટેશન માં નહીં આવ્યું તો કેતો હોય તો સાહેબ જોડે રેકોર્ડિંગ કરી સાંભળાયું છે તો રેકોર્ડિંગ કરી સાંભળ મને તો તને વિશ્વાસ હતો વકીલ પણ મને વિશ્વાસ છે બાકી ધરવા આવે એટલે મને એવું લાગે કે પૈસા નહીં પહોંચે એવું લાગે એવું નહીં સાહેબ મેં તને નહીં કીધું કે 1,00,000 રૂપિયા ખેંચતા હતા પણ મેં કીધું હાથ પીટી ના કેટલા હોય એટલે મેં કીધું તું વ્યસ્ત થાય એટલા કરી ના એટલે તું 48 લઈને આવ્યો બરાબર તો સર 2,00,000 રૂપિયા વાત કરી 40,000-50,000 નું હોય તો આપડે કરો નહીં તો પછી કઈ નહીં વધે નામ આવે તો કરી લેવું બાકી 40,000-50,000 તો કરે તો કઈ નહીં એટલે અમે પતાવી દેવું એમ કેટલા એટલે બધે હા તે તમે પતાવી દીધું છે પણ આ તને કોઈ
જો ભેરે કરે છે એટલે તું ભેરે જાય છે તો ભરવી ના ને મેં તને માણસ છોડીને આવતો છું પછી હું ટેન્શન લે તને કઈ કરવાની આવે હવે કઈ દીધું કમલભાઈ ને આવી દેજે બીજા 2-5 હજાર રૂપિયા કમલભાઈ જોડે વાત થાય તો મને શાંતિ ના લાગુ મેં બધો ફાયદો કર્યો મારી પર ટ્રસ્ટ ના કરી તમને હેલો હા કમલભાઈ હા કમલભાઈ ને પ્રકાશ બોલું છું એ કે છે હેલો હા તું મારું કરી દેજો એમ એટલે મેં ના કરી દઉં સાહેબ ને એવું છે હા હવે તો વાત કરી મને રેકોર્ડિંગ કરી આ નંબર ઉપર રોકી રાખું થોડી વાર મોબાઈલ કઈ રોકી રાખે તારો વોટ્સઅપ માને છે વર્કશોપ નંબર મારો વર્કશોપ નંબર હાલવા કમલભાઈ નો નંબર લાવો કે કમલભાઈ નો નંબર લાવો કે મને તને કમલભાઈ અલગ આવશે સાઈડ પર એમ કે છે વાત મને ફોન કરે છે મેં એનો નંબર લેમ તે આવે ને મારો નંબર નહીં જોડે મારો ભી નંબર મોબાઈલ ખોવાયો તો બીજો લીધો છે એટલે કમલભાઈ નો નંબર લાવો ને મેં કોઈ ફોન મેં કર્યો કમલભાઈ ને હલો હલો મારી વાત સાંભળ આ કમલભાઈ એવું કહે છે કે આ બધા મને ઓળખે છે મેં મારી રીતે એને જીન સાઈડ માં મળી આવીશ બરાબર અને તું ચિંતા ના કરી એટલે કમલભાઈ કદાચ મને કહેતો હોય તો મેં ઘર બી મળવા આવ્યો કમલભાઈ તો મારો યાર તું સમજતો નહીં વાત ને હવે મારો ફોન નહીં લેતો મને ના પાડે હમણે બરાબર ભેગી રહ્યા છે બધા પોલીસ વાળા કે યાર એટલે ના પાડે મેં સાઈડ માં જઈને મળી આવીશ એમ કીધું મને છોટા ઉદેપુર સહિત દેશ દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો એકદમ સાફ કરે હા પણ મેં તને કહું કમલભાઈ એવું કીધું કે રજુને અને એના આખા ઘરના મહાસન અમે ઓળખો છો એટલે મેં એને સાઈટ પર દિન મળી આવી તમે ચિંતા ના કરો મેં હવે આવે નહીં બરાબર કમલભાઈ તને જાતે મળવા આવશે અલગ છે કરો એમ પૈસા તું મેં આ લીધા પૈસા હું તું 40-50 હજાર કરતા મારે 8 લાખ નો કપાત થઈ છે હેલો હા પછી મેં કઈ ચેલા ચાલુ માણસ નહીં યાર તારા પૈસા લઈને નાહી જામ એવો તો સાહેબ મારા મારી ઉપર આવે એટલે વ્યવહારે નહીં પહોંચે એમ કરે પીએસઆઈ નો નંબર ઉપરથી મને બરાબર પહોંચતા કરી દીધા હોય હવે મારા સોરા ઉપર મારા સોરા ભી અરીતા રીતા ગંગવાય છે એમ એટલે ના 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 કશું ના થયેલા પીએસઆઈ નો નંબર તમે આ નંબર આથી ફોન આવેલો નંબર મેં બોલું એ કોઈ નો નંબર છે પીએસઆઈ ની બીજો કોઈ નહીં ને જો હલો 9-25-6 એક મિનિટ ઉભર બરાબર 9-6-8-8-7 4-4-3 પછી 7-7 પછી 8-8 પછી 9-9 પછી 6-6 એ નંબર ઉપર પીએસઆઈ બોલું સોરી થી પટેલ સાહેબ અને વ્યવહાર હાલવાનો હતો વ્યવહાર નહીં આવ્યો કઈ ગયો તારા પપ્પા એમ કેટલા કહે છે સોરા ગંગભાઈ છે એમ એટલે મેં કેટલોક નહીં નહીં રમ યાર નીચે મને તું પૈસા પાછા નીચે પૈસા પહોંચાડે એમ નીચે કઈ મને તું કઈ બી રસ્તો કરે એમ નીચે 5-5 હજાર રૂપિયા તું લઈ લે પણ